નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારા YouTube ચેનલમાં. તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલની ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી આવી છે 9 થી લઈ અને 15 સપ્ટેમ્બર સુધીની. તો કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ આ તારીખોમાં પડી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહી કરતા જણાવે છે કે મેઘરાજાનો એક સંતોષકારક રાઉન્ડ આવી રહ્યો છે અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બની ગયું છે તે હવે મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં છે અને જે આવતા 2 થી 3 દિવસ મજબૂત બને અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ નોર્થ આંધ્ર અને દક્ષિણ ઓરિસ્સાના દરિયા કિનારા નજીક જશે અને આ સિસ્ટમમાંથી એક ટ્રફ દક્ષિણ કોંકણ સુધી લંબાશે, જે 0.9 કિલોમીટરથી લઈ અને વાયા આંધ્ર તેલંગાણા કર્ણાટક સુધી લંબાશે. તો એક સી ઝોન 13 ડિગ્રી નોર્થથી 4.5 કિલોમીટરથી લઈ અને 7.6 કિલોમીટરના લેવલ સુધી જોવા મળશે અને આવતા દિવસોમાં 3.1 કિલોમીટરથી લઈ અને 5.8 કિલોમીટરના લેવલમાં એક બહોળું સર્ક્યુલેશન બનશે અને જે અરબી સમુદ્રની સિસ્ટમ સુધી સવાશે, જેના કારણે ઇસ્ટ વેસ્ટ સિયર ઝોન બનશે અને તે ઉત્તર દિશા તરફ ગતિ કરશે. એટલે આ સર્ક્યુલેશન છે, આ સિયર ઝોન છે, તે બહોળું સિયર ઝોન બની જશે. ત્યારે 9 થી લઈ અને 15 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમથી ભારે અને અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડશે. તો આગાહીના સમયમાં 50 થી લઈ અને 75 મિલીમીટર વરસાદ અને સીમિત ભારે વરસાદવાળા વિસ્તારોમાં 125 મિલીમીટર સુધીનો વરસાદ જોવા મળશે, જ્યારે કચ્છમાં હળવો મધ્યમ અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદ આગાહીના સમયગાળા દરમિયાન 25 થી 50 મિલીમીટર, ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવો મધ્યમ અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદ 50 થી 75 મિલીમીટર અને સીમિત વિસ્તારમાં 100 મિલીમીટર જોવા મળી શકે છે, જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં 50 થી 75 મિલીમીટર અને સીમિત વિસ્તારમાં 75 મિલીમીટર, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 50 થી 75 મિલીમીટર હળવો મધ્યમથી ભારે અને સીમિત વિસ્તારમાં અતિ ભારે વરસાદવાળા વિસ્તારમાં 150 મિલીમીટર સુધીનો વરસાદ પડશે. તો આગાહીના સમયમાં સમગ્ર રાજ્યમાં એકલ દોકલ એવા વિસ્તારો હોય જ્યાં વરસાદની માત્રા 200 મિલીમીટરને પણ વટાવી જાય તેવી શક્યતાઓ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે. તો આનંદ ખેડૂત મિત્રો, મોટો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે.